ભાવનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલના વિરોધમાં સંમેલન યોજાશે. આવતીકાલે સાયલાના ઓવનગઢ ગામે કોળી સમાજના આગેવાનોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલનની પત્રિકામાં સોમા પટેલનો વિરોધ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી જીત્યા બાદ મત વિસ્તારમાં ન દેખાતા હોવાનો ઉલ્લેખ પણ આ પત્રિકામાં કરવામાં આવ્યો છે. ગ્રાન્ટના રૂપિયામાં કૌભાંડ કરતા હોવાનો પણ આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોમા પટેલની વિરોધમાં આવતીકાલે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર છે સુરેન્દ્રનગરના ચૂંટણી જીત્યા બાદ મત વિસ્તારમાં ફરક્યા ન હોવાનો પણ તેમની ઉપર આક્ષેપ લગાવાયો છે. સંમેલનની પત્રિકા અત્યારે વહેંચતી થઈ છે અને આ પત્રિકામાં ચૂંટણી જીત્યા બાદ મત વિસ્તારમાં દેખા પણ ન દીધી હોવાનો આરોપ લગાવાયો છે. ગ્રાન્ટના રૂપિયામાં પણ કૌભાંડ કરતા હોવાનો આરોપ સોમા પટેલ ઉપર લગાવવામાં આવ્યો છે. પટેલ સમાજ દ્વારા કોળી સમાજના આગેવાનો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે આવતીકાલે યોજાશે, જેમાં સોમા પટેલ નો વિરોધ અહીં દર્શાવવામાં આવશે. તેમના ઉપર કેટલાક આરોપો આ પત્રિકામાં દર્શાવવામાં આવ્યા છે. કૌભાંડનો આરોપ લગાવાયો છે કે ગ્રાન્ટના જે રૂપિયા મળે છે તેમાં તેઓ કૌભાંડ કરી રહ્યા છે. સાથે જ ચૂંટણી જીત્યા બાદ તેમના મત વિસ્તારમાં પણ તેઓ ફરકતા નથી. સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર છે સોમા પટેલ, કે જેમની સામે રોષ અત્યારે કોળી સમાજમાં જોવા મળી રહ્યું છે. એક સંમેલનનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આ સમગ્ર મામલે કોળી સમાજના આગેવાનો ચર્ચા વિચારણા કરશે અને ચૂંટણીના આ માહોલ વચ્ચે તેમનો વિરોધ કેવી રીતે કરવો તે નક્કી કરશે. આવતીકાલે સાયલાના ઓવનગઢ ગામે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત. એક પત્રિકા અહીં વહેંચતી કરવામાં આવી છે.